ચૌદ સપ્ટેમ્બર જેને આપણે કહીએ છીએ હિન્દી દિવસ અને હિન્દી દિવસમાં કન્ફ્યુઝ નહીં થવાનું કેમકે એક હોય છે રાષ્ટ્રીય હિન્દી દિવસ અને એક હોય છે વિશ્વ હિન્દી દિવસ જ્યારે ખાલી હિન્દી દિવસ લખેલું હોય અથવા તો રાષ્ટ્રીય હિન્દી દિવસ લખેલું હોય ત્યારે આપણે ટીક કરવાનું ચૌદ સપ્ટેમ્બર અને જ્યારે લખ્યું હોય વિશ્વ હિન્દી દિવસ તો એ સમયે આપણે ટીક કરી દેવાનું દસ જાન્યુઆરી તો આ બંને માટે આપણે વાત કરી દઈએ સૌથી પહેલા આપણે રાષ્ટ્રીય હિન્દી દિવસ માટે વાત કરી દઈએ ચૌદમી સપ સપ્ટેમ્બર શા માટે પસંદ કરવામાં આવ્યું તો એની પાછળનું લોજિક એ છે કે ચૌદ સપ્ટેમ્બર ઓગણીસસો ના દિવસે ભારતીય બંધારણ સભાએ હિન્દીને રાજભાષા તરીકે ઘોષિત કરી અને સ્વીકારી ચૌદમી સપ્ટેમ્બર ઓગણીસો ના દિવસે હિન્દીનો સ્વીકાર થયો રાજભાષા તરીકેને એટલા માટે એને ચૌદ સપ્ટેમ્બરને રાષ્ટ્રીય હિન્દી દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ અને ઉજવીએ છીએ બંધારણ સભાની અંદર જ્યારે એનો સ્વીકાર કરવામાં આવ્યો તો એ સમયે ઘણી ડિબેટ તો જમેલી હતી કારણ કે બંધારણની અંદર અલગ અલગ પ્રાંત ની અંદર અલગ અલગ ભાષાઓ બોલાય છે એ સમયે પરિશિષ્ટ આઠ ની અંદર અલગ અલગ ચૌદ ભાષાઓનો સમાવેશ કરેલો હતો તો પરિશિષ્ટ અંદર એ સમયે ભાષાઓને સ્વીકારેલી હતી અને હાલમાં આપણને ખ્યાલ છે કે બાવીસ જેટલી બંધારણ માન્ય ભાષાઓ છે આ બંધારણ માન્ય ભાષાની અંદર અંગ્રેજી નો સમાવેશ નથી અલગ અલગ લોકલ લેંગ્વેજીસ છે મતલબ અલગ અલગ પ્રાંત ની અંદર બોલાતી ભાષાઓનો સમાવેશ એમાં કરેલો છે જેમ કે આપણે વાત કરીએ તો એક હિન્દી છે અસમિયા છે બંગાળી છે સંસ્કૃત છે કાશ્મીરી ગુજરાતી મરાઠી ઉર્દુ તમિલ તેલુગુ કન્નડ મલયાલમ ઉડિયા પંજાબી તો આ પ્રકારની ભાષાઓ ત્યાર પછી આગળ જતાં જે એડ કરી એ સિંધી ભાષા છે પછી મણિપુરી નેપાળી ડોગરી મૈથિલી બોડો સંથાલી તો આ પ્રકારની લેંગ્વેજીસ છે એમ કે જેને બંધારણ માન્ય દરજ્જો મળેલો હોય હિન્દી ભાષા એ સૌથી વધુ બોલાતી ભાષા છે ભારતની અંદર અને બે હજાર અગિયારની વસ્તી ગણતરીની આપણે વાત કરીએ તો લગભગ લગભગ તેતાલીસ ટકા લોકોની પહેલી ભાષા હિન્દી ભાષા છે મતલબ કે જેને પ્રાયોરિટી આપે છે અને બોલચાલની જે ભાષા છે એ હિન્દી ભાષા છે લગભગ તેતાલીસ લોકોની તો એ સમયે બંધારણ સભાની અંદર ડિબેટ એ છે કે કઈ ભાષાને રાજભાષા તરીકે ઘોષિત કરાય રાજભાષાનો મતલબ થાય કે કોમ્યુનિકેશનની ભાષા સરકારી કામકાજની ભાષા જેને આપણે કહી શકીએ કોમ્યુનિકેશન તો નથી રાજભાષા એટલે સરકારી કામકાજની ભાષા આપણે ઘોષિત કરીએ તો એ સમયે કેટલાક વર્ગનું કે એક કામ કરી સંસ્કૃત રાખી રાખી કામ કરી અંગ્રેજી રાખી દઉં પરંતુ સૌથી વધારે જે લોકોની ઈચ્છા હતી એ હતી હિન્દી ભાષા અને કેમ ન હોય કેમ કે સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી ભાષા એ સમય પણ હતી અને આજે પણ આપણે જોઈ શકીએ છીએ તો હિન્દી ભાષાનો સ્વીકાર એ સમય કરી દીધો ગાંધીજીની ઈચ્છા એ હતી કે ઉર્દુ મિશ્રિત હિન્દી ભાષા રાખવામાં આવે જેમ કે હિન્દુસ્તાની ભાષા જેને કહી શકાય તો ગાંધીજીની ઈચ્છા હતી ઉર્દુ મિશ્રિત હિન્દી ભાષા રાખવામાં આવે પરંતુ એ રાખવામાં ન આવી અને દેવનાગરી લિપિ વાળી અને જેમાં રોમન અંક મતલબ અંગ્રેજી અંકનો ઉપયોગ કરી શકાય એવી હિન્દી ભાષાનો સ્વીકાર કર્યો તો રાષ્ટ્રીય હિન્દી દિવસ અને આપણે કહીએ 14 સપ્ટેમ્બરને એના પછી આપણે વાત કરીએ વિશ્વ હિન્દી દિવસ જે દસ જાન્યુઆરી

તો એની પાછળ ઉદ્દેશ એ હતો કે હિન્દીનો પ્રચાર કેમ કરી શકાય વિશ્વની અંદર ફેલાવો કેમ કરી શકાય જો અંગ્રેજી ભાષા વિશ્વની અંદર ફેલાતી હોય ફ્રેન્ચ ભાષા વિશ્વની અંદર ફેલાતી હોય તો હિન્દી ભાષા કેમ ન ફેલાઈ શકે એ બાબતે ત્યાં આગળ કોન્ફરન્સ કરેલી હતી અને ત્યાર પછી નિયમિતપણે આ પ્રકારની કોન્ફરન્સનું આયોજન કરવા લાગ્યા તો પહેલી વખત જ્યારે નાગપુરની અંદર કોન્ફરન્સ કરી હતી ત્યારે દસમી જાન્યુઆરીની તારીખ હતી ને એટલા માટે વિશ્વ હિન્દી દિવસ તરીકે દસમી જાન્યુઆરીને ઓળખવામાં આવે છે તો બે દિવસ રહેલા છે